તમે જોશીમઠથી આગળ નીકળો ને આ પહાડો બધી સંતોની જ ભૂમિ છે. ત્યાં પાંડુએ તપસ્યા કરી, એનું નામ છે પાંડુ ક્ષેત્ર. આજ પણ ત્યાં એક મહાત્મા રહે છે 600 સાલની ઉંમરના, કોકોકને દર્શન આપે છે, જવાન છે, ગડપણ નથી, કાળી દાઢી છે, ગાયત્રીના મહાન ઉપાસક છે. આનું નામ છે પાંડુ ક્ષેત્ર, જ્યાં પાંડુએ તપસ્યા કરી. કથા બહુ મોટી છે. અને ત્યાં રહેતા હતા અને કુંતાને કીધું મારે કોઈ દીકરો નથી, શું કરું? ત્યારે કુંતાએ કીધું, નાની હતી ને એક સંતની સેવા કરી હતી, એને મને મંત્ર આપ્યો છે. તમે કહો તો બોલું. કુંવારી અવસ્થામાં દીકરો થયો છે એ નથી બતાવ્યું, એ જો બતાવ્યું હોત તો મહાભારત થાત નહીં. એટલે અર્જુને માને શાપ આપી દીધો કે કળજુગમાં કોઈ પણ સ્ત્રીના પેટમાં વાત નહીં રહે. તમારે કોઈ પણ વાત લખ્યું શાસ્ત્રમાં ગુપ્ત વાત હોય તો જલ્દી માતાઓને કહેવો નહીં. માતાઓ બહુ ભોળી છે, ખતરો કરજો. આ કે તને ખબર છે પેલો હવારમાં ભજીયા ખાતો તો કોઈને કહેશ નહીં, તો પહેલા બધાને કહે છે પછી રોટલી ખાશે. અર્જુનના શબ્દો છે. અર્જુને શાપ આપ્યો ત્યારે કુંતાએ કીધું ને કે ગંગાજીમાં તર્પણ કરો, તમારો ભાઈ કર્ણ હતો. ત્યારે બહુ રોયા પાંડવો, તારે પહેલા કેવું તો ને, તમે મારા મોટા ભાઈને રાજ આપત આ મહાભારતના કર્ણ તર છોડ્યો અને એક કર્ણના લીધે મહાભારત થયું છે અને એક કુંતાએ સુપાયું. એ તો છેલ્લે બોલી ભગવાનની સાક્ષીમાં જ્યારે બધું પૂરું થઈ ગયું ત્યારે. એ કુંતાએ કીધું મહારાજ હું નાની હતી ને મારે કોઈ ભાઈ હતો નહીં અને એક સંત આવ્યા ચતુર્માસ કરવા, એના રોજ કપડાં ધોતી હતી, એના બર્તન માનતી હતી પૂજાના, અને 4 મહિના સેવા કરી સાધુ રાજી. ત્યારે મને મંત્ર આપ્યો કે તારે કોઈ પણ દેવની જરૂર પડે, કોઈ તકલીફ હોય ત્યારે મંત્ર બોલજે. તમે કહો તો બોલું. બોલ બોલ. એના શું થાય કે તમે જે કહો યાર, તો મારે છોકરો જોઈએ. થાય કે હા થાય, તો બોલો કેવો છોકરો જોઈએ છે? તો પાંડુએ કીધું યમરાજ જેવો, જે દુનિયાને મોતની સજા કરે અને દીકરો બનાવે. અને જ્યાં ગુરુએ આપેલો મંત્ર બોલી ત્યાં તો યમરાજ આવ્યા અને પોતાના ખોળામાં છોકરો મૂકી ગયા, જેનું નામ પડ્યું ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ. બોલ ગંગા. એ જ આ ગંગાના કિનારે આ કથા અહીં જ બની છે, ઉપર આ જ ગંગા પણ ઉપર બની. આ ગંગા ત્યાંથી જ આવી. અને પછી બીજી વાર કીધું કે હવે બીજો મંત્ર બોલું કે બોલો કોને બોલાવો? બોલે વાયુ કોઈનો દીકરો ન થાય, વાયુ કોઈના હાથમાં ન રહે, વાયુને દીકરો બનાવો. અને જે વાયુને યાદ કર્યું તે વાયુદેવ આવ્યા અને ભીમને મૂકીને જતા રહ્યા. બોલ ગંગા. અને જ્યાં ભીમને નાના બાળકને એ ભીમને જે ખોળા મૂક્યો કુંતામાં એનો વજન સહન ન કરી શક્યા, ભીમને ફેંક્યો અને જે ફેંક્યો તે પથ્થર તૂટી ગયો, એનું નામ પડ્યું જોશીમઠ. બોલ ગંગા. મારી હાથે આવજો તો બતાવીશ એ જગ્યા. ત્યાંથી કુબેરના ઘેરે જવાનો જરૂર છે, તમારે બેંકમાં લોન ન લેવે ને તમારે હાથે આવજો. બેંક ખજાનચી કુબેર ભંડારી. વળી પાછું કીધું બોલો હવે કોને બોલાવું? બોલે ઇન્દ્રને બોલાવ્યો, દેવતાનો દેવ ઇન્દ્ર અભિમાની છે એને બોલાવ્યો. અને જ્યાં ઇન્દ્રને મંત્ર બોલ્યો ઇન્દ્ર આવ્યો, દીકરો મૂકી ગયો, એનું નામ પડ્યું અર્જુન. બોલ ગંગા. ત્યારે પાંડુની બીજી પત્ની માધવી હતી ને એને કીધું બહેન હું તારી બહેન નહીં, તે મને બહેન નથી માની, તે તારી શોખ માની છે, તને મારા થતી ઈર્ષા. બોલે ના, તો તારી નાની બહેન છું ને હું વાંધણી રહું તને ગમે. બોલે ના, તો મને મંત્ર આપ. ત્યારે કુંતાએ કીધું કે મારા ગુરુએ કીધું તો ગુરુ મંત્ર અપાય નહીં, પણ તું મારી બહેન થાય કારણ કે મારા પતિની પત્ની છો, મેં તને નાની બહેન અને તે મારી સેવા કરી મને મોટી બહેન માની, એટલે હું તને કાનમાં આપું છું, પણ એક જ વાર બોલવાનું બીજી વાર નહીં. અને મંત્ર આપ્યો એટલે માધવી બહુ બુદ્ધિમાન હતી, મારવાડના રાજાની દીકરી, બહુ એણે પણ નાનપણમાં સાધુની સેવા બહુ કરેલી. આ સાધુની સેવાનો સંસ્કાર, સીતાજીએ સાધુની બહુ સેવા કરી, દ્રૌપદીએ સાધુની બહુ સેવા કરી. વાંચો ભાગવત, રોજ પોતાની જાતે સંતોને જો. કૃષ્ણએ સંતોના જૂઠા ઉઠાડ્યા એટલે ભગવાન થયો, એટલે એના મંદિરો બન્યા. વાંચો ભાગવત. એટલા માટે આ બાજુ માધવીએ ગંગામાં આચમન કર્યું. અહીં નિયમ છે ઓમ કેશવાય નમઃ સ્વાહા, માધવાય નમઃ સ્વાહા, વૈષ્ણવે નમઃ સ્વાહા, 3 વાર બોલીને ગંગા જળ પીવાનું આચમન, પેટ ભરીને નહીં. અહીંયા માધવીએ 3 વાર આચમન કરી અને મંત્ર એક સાથે બોલી. એક સાથે આપણા જેમ ડોક્ટર છે એમ દેવતાઓના 2 ડોક્ટર અશ્વની કુમાર એ 2 આવ્યા, બંને એક સાથે 2 જોડવા બાળક. એટલે આપણા દેશમાં જોડવા બાળકો જન્મે છે, 4-5 એક સાથે નહીં.
ભારતમાં બે જન્મે એવું હમલું છે. આ બે એકાદે જન્મા જેનું નામ પડ્યું નિકોલ અને સહદેવ. બોલ ગંગા. સહદેવ આયુર્વેદિક ડોક્ટર હતા, જાણકાર જોશી હતા, જ્યોતિષશાસ્ત્ર, અને નિકોલ જાનવરોની ભાષા જાણતા. આ પાંચ ભાઈઓ થયા. અને કુંતાએ કીધું કે નાની હતી ને મારે ઘરે ગાંધારણી આવી દગો કરી ગઈ, મારી પહેલા ગઈ, એટલે બાપુને ખબર નહોતી, બર્તન માની દીધા. કારણ કે મારે ઘેર આવીને મને પૂછ્યું, અમે રાતે જાગતા હતા, કુંતાએ કીધું કે હવે હુઈ જાઓ, મારે વહેલું ઉઠીને જવાનું, એટલે ગાંધારણી પૂછ્યું ક્યાં, બોલે અમારા ગામમાં બાપુ આવ્યા છે ને કાલ જવાના છે. મને કીધું હતું કે બેટા ચાર મહિના તે સેવા કરીને હું તને મંત્ર આપીશ, એટલે હુઈ જા મારે વહેલું જવાનું. એટલે ગાંધારણીને સાપ હતો એટલે હુતી નહીં, બહુ ચાલાક હતી, એટલે વહેલી ઉઠીને બર્તન માંજી દીધા, બાપુના કપડાં ધોઈ નાખ્યા, પછી કીધું બાપુ મને આશીર્વાદ આપો, મંત્ર આપો. બાપુને ખબર ન રહી અને એમ કે કુંતા છે, અને બેઠી હતી ગાંધારણી. એને કીધું માય હવે આને માગતા ન આવડ્યું, પેલા એને તો માગતા આવડ્યું, એટલે મંત્ર આને છોકરા માયા મને હો છોકરા આપો, બોલે તદાસ્તુ. પેલી પાસે આઈને હુઈ ગઈ. કુંતા ગઈ તો કપડાં ધોયેલા હતા, બર્તન માંજેલા, એટલે કુંતા ખીજાઈ ગઈ કે તમારે કાંઈ આપવું ને તો કંઈ નહીં, પણ તમે મને બોલાવી હતી ને બધું હાથે શું કામ કર્યું. એટલે પેલા બાપુએ કીધું બેટા તું તો આવી હતી, બર્તન માંજી ગઈ અને તને મંત્ર આપ્યો, તને આશીર્વાદ આપ્યા, હું તો હવે આવી છું. તો તારા ઘેર કોઈ મહેમાન આવ્યું હતું, કારણ કે ત્રિકાળદર્શી, તો બોલે મારી ઘરે પેલી બાઈ આવી છે તો એ જ આવી હતી, તો તમે શું વરદાન આપ્યું કે આપ્યું સો છોકરા થશે. અને પેલી ખીજાડી કુંતા કે મેં ચાર મહિના સેવા કરી વહેલી એ પેલી સો, એટલે બાપુએ કીધું તારા પાંચ થશે, તારા સો ને મારશે, પાંચે ઘોન મન નાખ્યા. ભાઈ ભાઈ જુઓ સાધુ નું બોલેલું ખોટું હોય નહીં. આવો કે ગંગા માના કિનારે બેઠા છે, પ્રથમ અધ્યાયમાં પ્રવેશ કરીએ. પહેલા અધ્યાયમાં ચાલો હવે હસ્તિનાપુર જઈએ થોડી વાર માટે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનં ભયંકરં ત્વમેકો દક્ષ નામ નામ વર્ધસિ સંસ્તુતે. દાસી પુત્રો મમ જીવનં કથા વ્યાસ લખિતં મુનિના. અસ્તિ રાજનં પ્રતાપિભાય ગંગા તટે સર્વના આર્યાવ્રતે જંબુદ્વીપે સર્વભારતવર્ષે મહાભારતે કથાશ્રુતમ્. સજને ક્રિયતે કથા સાવધાનમ શૃણ્યાતમ સદા. હવે સાવધાન થઈને સાંભળો, સુતજી બોલે છે. હવે આમ તેમ ધ્યાન રાખશો ને, રામ જન્મ આજ ન થાય તો વાંધો નહીં ને ભાઈ, કાલ કરજો સારું રહેશે, કારણ કે થોડી કથા વ્યવસ્થિત કરીએ ને. આવો અસ્તિનાપુર. સુતજી બોલ્યા છે, શાંતનુના વશમાં પાંડવો કૌરવો થયા, ભાઈઓ ભાઈઓ લડ્યા, રાજશ્રી યજ્ઞમાં ઝઘડો થયો, પાંડવો વનવાસ ગયા, 13 વર્ષ પૂરા થયા, મહાભારતનું યુદ્ધ થયું, કૌરવોનો નાશ થયો, પાંડવોને રાજ્ય મળ્યું, યુધિષ્ઠિર દુઃખી થયા, બધાએ મર્યા પણ દુર્યોધનનો પ્રાણ જાતો નથી. મને પાણી આપો, પાણી આપો. ગંગા કિનારે પડ્યો છે અને પાણી માંગે છે. એના નસીબમાં ગંગાજળનો, પાપીઓના નસીબમાં ગંગાજળ નથી હોતો.
दुर्योधन राडू नागे सांज पड़ो रात पड़ी अंधारू थयो अस्वस्था मां निकलो लाशोना डगला पड़ा कोई बाळवा वाळो नथी शियाळ लाशोने खाई छे रीछ जानवरो हिंसी लाशोने खाई छे माणानी लाशोने जानवरो खाई कोई बाळवा वाळो न रह्यो हवे आ रूपियाने शुं बटका भरवाना आ धनने शुं करवानो मारू मारू करीने बधा मरी गया दुर्योधननो प्राण जतो नथी अस्वस्थतामां आवे छे मित्र तारी याद आशा जे हस्तिनापुर नरेश जेनो क्या सूरज आर्तम थो नतो जेनी पहे 11 असुनी सेना सता बधाय मरी गया बोले हाँ तो तू केम दुखी छे बोले मारो प्राण जातो नथी केम के पांडव माथी एक आदो मरे ने तो मारो प्राण जाय अस्वस्था माए कीधु एक नहीं पांचो ने मारी लाऊ छु हमणा आऊ छु निकळ्यो भगवान कृष्ण ने खर पड़ी शंकर नो अवतार से अस्वस्थमा आ बधु भगवान नी इच्छा थी थई रह्यु छे पांडवों ने बाहर काढ्या द्रौपदी ने कीधु बेन मैं मारा बेन नी रक्षा न करी मारा बेन ना भाणिया नी रक्षा न करी पण मैं तने धर्म नी बेन मानी से कृष्ण द्रौपदी नु एक नाम कृष्ण हतुं जे कृष्ण कृष्ण ने बोलावता बेन तार बाळको लई ले गंगा ना किनारे बेसीन थोड़ो सत्संग करिए संतो नी वात करिए आ धौम्य ऋषि तमारो गुरु आव्यो छे आपणने सत्संग संभळावे द्रौपदी दी कीधुं मारे नथी आवुं मारे हुई जाऊं मारा छोकरा केटला दिवसे मारा छोकरा मने मळ्या भगवान ने बहुत समझावी मां मानी नी द्रौपदी कृष्ण ने पांडव ने कीधु तमे चालो भगवान कृष्ण पांडव ने लेने गंगा किनारे जता रहा द्रौपदी मां थाकेला हता सूई गया पोताना दीकराओ साथे दीकराओ पण 20-20 वर्षना हता अस्वस्था मां आव्यो अंधारा मां के टाइमे लाइटो नहीं अना कपाळ मां मणि हतो एटले मणि थी आम जोयुं तो पेला ओढेला हता एटले अस्वस्था मां ने थयुं पांडवो छे एक तीर मार्यो एक तीर थी पांचे बाळकोना माथा कापी लीधा અને તોડે દુર્યોધન પાસે આવ્યો લે મિત્ર એક નહીં પાંચ ને લાવ્યો દુર્યોધને કીધું ભીમ ન લાય કારણ કે દુર્યોધનને ભીમ ઉપર બહુ દાજ હતી કારણ કે દુર્યોધન મરે એમ નતો એની માએ છોકરાને બચાવવા માટે 90 વર્ષની તપસ્યા આપી આંખો ખોલીને પણ અહીં કાચું રહી ગયું કૃષ્ણે દગો કર્યો એટલે આજે દુર્યોધનની જાંગમાં ભીમે ગદા મારી બે મોત મરવા પડ્યો અને ભીમનું માથું માગ્યું અને જ્યાં ભીમનું માથું આપવા ગયો અને બહુ દાસથી દબાવ્યું જેમ તરબૂજના પોદા નીકળે એમ લોહીની પિચકારી ફૂટી ત્યારે દુર્યોધને કીધું અરે તું મારો મિત્ર નહીં મારો દુશ્મન છે મેં તને તિલક કર્યું તું કે પાંડવમાંથી પાંચને મારીને લાવી તો તને હસ્તિનાપુર મરવા પડ્યો છે ને પાછું તિલક કર્યું છે અને પેલો કેવો લાલચી કે આના માટે આને છોકરાને મારીને લાવું તો મને રાજ મળે એ લાવ્યો પણ દુર્યોધને ગાળો દીધી હોડી હોડી તે મારું મોત બગાડ્યું પાંડવો મારા દુશ્મન હતા એના છોકરાની અમારા વંશમાં આ લોકો પાણી રડે શ્રાદ્ધ કરે પિંડદાન કરે અરે અસ્વસ્થમાં બ્રાહ્મણ તારું માઢું લઈને જા તે મારું મોત બગાડ્યું પાણી પાણી પાપી માણસ મરતો મરતો જેણે હરામનું લીધું અને હરામનું ખાધું ને એ મરતો મરતો પોતાના છોકરાને મરાવતો જાય પોતે મરતો જાય પાપી માણસ મરે ને તો કેટલાને મારતો જાય મરતો મરતો બાળકોને મરાવતો ગયો વંશને કાઢતો ગયો નખો હારા માણસો મરે ને તો કેટલાને તાળતા જાય દુર્યોધન બે મોત પાણી પાણી કરતો મર્યો આ બાજુ યુધિષ્ઠિરને દુઃખ થયું કે મારા લીધે લાખો બેન દીકરીઓ વિધવા થઈ ગઈ કોઈનો માં કોઈનો બાપ કોઈનો ભાઈ કોઈનો કાકો મારા લીધે બધા મર્યા કૃષ્ણે બહુ સમજાવ્યા સમજ્યા નહીં ભગવાન વ્યાસ આવ્યા સમજ્યા નહીં અને પછી ભગવાને કીધું ચાલો હવે હું તમને લઈ જાઉં ભીષ્મ પાસે ગંગામાં સાણનું લીપન કરે છે પોતાના દીકરા માટે કાંઈ મારા દીકરાની લાકડાની ચિતા ખકડાશે આના પર મૂકશે આનો અગ્નિ સંસાર થશે ભગવાન કૃષ્ણ આવ્યા ગંગાએ પ્રણામ કર્યા પધારો વાસુદેવ 52 દિવસથી મારો છોકરો પાણી વગરનો અન્ન વગરનો માણસિયા પર સુતો અને હામું છું કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા ગંગા મને બહુ દુઃખ છે તું મારા પગમાંથી નીકળી વિષ્ણુ હતો ત્યારે વામન હતું તે મારા પગ ધોયા હું રામ થઈને તારામાં આવ્યો કૃષ્ણ થઈને મેં તારા કિનારે યજ્ઞ કર્યા પણ હું એક સારું કામ ન કરી શક્યો તારા છોકરાની આદર્શ પણ મારો દોષ નથી તારા છોકરાએ